હેલો મિત્ર, તો હવે આપણે બાજરીનું સેસન શરૂ થઈ ગયું છે. અત્યાર સુધીમાં મિસ્ટિકમાં હતું, ગેરની મિસ્ટિક હતી અને અલર 10 દિવસથી ખોટવાઈ ગયેલું હતું અને હવે આપણું બાજરીનું અલર શરૂ થઈ ગયેલું છે. તો આપણે બાજરીની ઓરવાની કઈ રીતની પદ્ધતિ તે પણ બતાવીશું, જે ઉપર ધક્કો પણ ન મારવો પડે અને બાજરો કેવો આવે છે અને બાજરો કેટલો ચોખ્ખો આવે છે તે પણ બધાને અમે બતાવીશું. તો ચાલો મિત્ર, હવે અમારું જે માર્શલ થ્રેસર બતાવીએ અને આપણે ઉંઝાથી બ્રહ્મવાડા ત્યાં ગેર રિપેર કરવા ગયેલા હતા અને ગેર પણ રિપેર થઈ ગયો, ફિટિંગ થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું અને અમારે થ્રેસર શરૂ થઈ ગયું. થ્રેસર અત્યારે હાલમાં શરૂ છે, સરવૈયા હિંમતભાઈ બાપુભાઈ ગામ નાના ખોટડા તેમની વાડીએ શરૂ છે. તો ચલો મિત્ર, હવે આપણે આપણું થ્રેસર બધાને બતાવીએ, કેટલો બાજરો આવે છે, કેવો બાજરો આવે છે તે બધાને અમે બતાવીશું. આ જે ડુંડા છે સરવૈયા હિંમતભાઈ બાપુભાઈ તેમના ડુંડા છે અને તો આપણે બધાને હવે આ ડુંડા આપણે બતાવી રહ્યા છીએ. આ જે ડુંડાનો ટકરો છે અને ધાબળી આવી રીતે દેવાની આવે છે અને ધાબળીની ધારસ કરવાની, કે આજે ધક્કો નહીં મારવાનો, ખાલી ધારસ કરવાની, એટલે ઓટોમેટિક આજે આપણું માર્શલ થ્રેસર ખેંચી લે છે. અને આ આપણું સૌરાજ 855 અત્યારે હાલમાં શરૂ છે, તે પણ જોઈ શકો છો, હાવ ધીમી ગતિએ શરૂ છે. હેલો, આપણે પહેલાં બધાને બતાવીશું આજે અમારું થ્રેસર શરૂ છે અને આપણે જે ગેર રિપેર કરેલો હતો તે ગેર બધાને બતાવીએ. આ જોઈ શકો છો આજે અમારો ગેર છે, જે અલગનો ગેર આવે છે, રિપેર કરેલો છે આજે રિપેર આવેલા છે અને અલગે પણ મૂળભૂત રીતે હાવ અવાજ પણ અલગનો આવતો નથી ઘણી પણ, અને બાજરો કેટલો ચોખ્ખો આવે તે બધાને અમે બતાવીશું. આજે પાછળની ખાંધાની સિસ્ટમ આ રીતનું ખાંધું નીકળે છે અને દોઢીવાળો ભાગ એ આ વિસ્તારમાં નીકળે. આજે દોઢી અને બહુ મોટી સાઈઝનો દાણા હોય તે અહીંયા નીકળી જાય અને અહીંયા બાજરો આવે છે. જોઈ શકો છો આ બાજરો જોઈ શકો કે કેટલી વારમાં તગારું ઠલવી ઉઈ આવે અને તગારું ઉભરાઈ જાય. આ રીતનો રોવો બાજરો પણ અમે કેટલો નીકળ્યો તે બધાને બતાવ્યો અને આપણે જે તે ટકરો બતાવી કેટલો ઠોખો આવે છે. બાજરામાં તો એવી વસ્તુ છે કે ભાઈ સારા પાકનો હોય તો બાજરો સરસ આવે અને પાણીની ખેંચડી હોય અને ઝીણો બાજરો હોય તો પણ થોડોક દોઢીવાળો ભાગ આવે છે. આજે બાજરો બાજરાની ધાર પણ ન કરવી પડે તેવો સરસ બાજરો આવે. જોઈ શકો અમારું અલર શરૂ, તગારા પણ તગારા ઉપર તગારા શરૂ છે. અહીંયા અહીંયા તગારું ભરી જાય અને તગારું ભરાઈ જાય. જો અને તગારું બાજરાની અને અહીંયા જે આ ટકરો છે અને બાજર બીજા થોડોક આપથી 8 ફૂટનો જ ગેપ છે, એ ના તગારું ઠલવી નાખે ત્યાં ના થાય ના પોગે ત્યાં તગારું ભરાઈ જાય. તો અમારું ગામ છે નાના ખોટવડા, તે પછી ખટલિયા હોય કે જાંબુડા હોય, આજુબાજુના ગામ વિસ્તારમાં કોઈ પણ ભાઈને બાજરો કાઢવો હોય, ઘઉં કાઢવો હોય તો અમારો કોન્ટેક્ટ નંબર પણ આપેલો હોય છે, તો તેનો સંપર્ક કરી શકે તો અમે પણ કાઢી રાખ્યું. આ જોઈ શકો છો